આપણે વાત કરીશું પ્રશ્નપત્ર બે ગણિત બેઝિક અને તેની અંદર આપણે વિભાગ બી જોઈ ગયા છીએ અગાઉના વિડીયોમાં. જો તમે ન જોયું તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે, ત્યાંથી તમે મેળવી શકો છો. અને જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો અત્યારે તમે અમારી યુટ્યુબ ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુના બેલ આઇકન બટન પર ક્લિક કરો અને ભૂલશો નહીં, જેથી કરીને આના પછીના જે વિડીયો મૂકું એની તમને નોટિફિકેશન મળતી રહે. તો વાત કરીએ આપણે વિભાગ સી, એની અંદર નીચે આપેલા પ્રશ્નોમાંથી કોઈ પણ છ પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો, જેમાં પ્રશ્ન ક્રમાંક 38 થી 46 ત્રણ માર્કના છે એવા છ તમારે લખવાના, એટલે કે 3 × 6 = 18 એક્સ્ટ્રા તમને ત્રણ આપેલા હશે, જેમાં પેલું છે 38મો 2x + 3y = 11 અને 2x - 4y = -24 નો ઉકેલ શોધો અને એવો એમ શોધો જેથી y = mx + 3 થાય. સૌથી પહેલાં તો આપણે આને લોપ અથવા તો આદેશની રીતે મેળવીશું અને કયા ચેપ્ટરનો દાખલો, તો કે દ્વિચલ સુરેખ સમીકરણનો. પ્રશ્નપત્ર બે વિભાગ સી, હવે એની અંદર આપણે વાત કરીએ વિભાગ સી જવાબ 38 2x + 3y = 11 આ છે આપણે સમીકરણ નંબર 1. એના પછી 2x - 4y = -24 આ છે આપણું સમીકરણ નંબર 2. હવે આપણે આને લોપની રીતે ઉકેલ મેળવવો હોય તો 2x છે એટલે કે 1 છે એ સરખા છે, તો 70 કાંઈ આપણે ગુણાવવાની જરૂર નથી. ઓછા છે તો વત્તા, ઓછા છે તો વત્તા, આ બે કદ થઈ જશે. +4 + 3 કેટલા થાય, તો કે ભાઈ 7y. 24 માં 11 નાખી એટલે કેટલા થાય 35. અહીંયાથી વાયને એકલો કરું તો 35 એમનેમ 7y જશે નીચે, 7 × 5 = 35. તેથી આપણને વાય મળ્યા કેટલા ભાઈ, તો કે 5. સેમ એને આપણે નાખવાના સમીકરણ 1 અથવા 2 માં, બરાબર, પણ ત્યાં વાય દેખાય ત્યાં આપણે 5 મૂકવાના છે એટલે x તમને મળી જશે. લખવાનું સમીકરણ 1માં y = 5 લેતા 2x + 3y = 5 = 11 2x + 3 = 15 = 11 2x = 11 એમને વત્તા છે 15 ઉલ્ટા છે તો ઓછા થઈ જાય, 15 માંથી 11 એટલે -4, કારણ કે મોટામાં નાનું બાદ મોટાની નિશાની આવે, બરાબર, 15 માંથી 11 છે એટલે 4 અને 15 મોટા છે એની નિશાની મીન્સ કે માઇનસ છે અહીંયા આવે. x = -4 બગડો ગયો છે એની જ છે, 2 × 4 તેથી x = કેટલા એવા, -2. હાલો આપણે આ મળી ગયો, હવે શું કરવાનું છે કે આપણે એમની કિંમત મેળવવાની, એટલે y = mx + 3 વાય દેખાય ને 5 એમ, એક્સ દેખાય ને -2 + 3 છે એમના 5 + 3 ને આ બાજુ આવી એટલે ઓછા થઈ જાય, -2 એમને ગુણ એટલે -2m, 5 માં 3 છે એટલે 2 = -2m, 2 - 2 ને નીચે લઈ લઉં એટલે અહીંયાથી એમ એકલો થઈ જાય, 2 2 કટ, પણ અહીંયા કાંઈ ન હોય તો ભાઈ 1 હોય એટલે એમની કિંમત આવી કેટલી, -1. હાલો ખ્યાલ આવી ગયો, ચલો નેક્સ્ટ સમજોઈએ. 3x + 5y = 21 અને 2x - 3y = 14 નો ઉકેલ આદેશની રીતે શોધો. જવાબ 39, અને હંમેશા હાસ્યમાં ક્યારે નહીં લખવાનું, વચ્ચે જ લખવાનું, બરાબર, જેથી કરીને તમે સ્ટેપલર મારો તો એ ભાગ છે એ તમારે અહીંયા હશે લખેલું તો વાંધો નહીં આવે, નહીતર સ્ટેપલર મારેલું છે તો દટાઈ જશે. ચલો હવે 3x + 5y = 21 આ છે આપણું સમીકરણ નંબર 1 અને બીજું તમને આપ્યું છે 2x - 3y = 14 એને કહેવાનું સમીકરણ નંબર 2. 2 માંથી 1 ને આપણે એકલો કરવાનો અને આદર્શ રીત કહેવાય, બરાબર,
હું પહેલા સમીકરણમાંથી એક્સને એકલો કરું છું એટલે એના પછી બરાબર નિશાની જે આપ્યું હોય એ પહેલાં લખી નાખવાનું, પછી વત્તા છે એ ઓલી બાજુ વયો જાય એટલે ઓછા પાંચ વાય થઈ જાય, કારણ કે મેં પહેલા જ વાત કરી એક્સવાળું પદ હું એકલું કરું છું બરાબર, તો એની બાજુમાં જે હોય પ્લસ હોય તો ઓલી બાજુ જાય માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. હવે એક્સને એકલો કરું છું, એકવીસ ઓછા પાંચ વાય તગડો ક્યાં છે ગુણાકારમાં, તો ક્યાં વયું જશે ભાગાકારમાં. આ જ એક્સની કિંમત આપણે પહેલામાં જ મેળવી, એ એક્સની કિંમતને આપણે બીજા સમીકરણમાં નાખવાની. બે એક દેખાને કેટલા લેવાના, એકવી ઓછા પાંચ વાય છેદમાં ત્રણ, પછીનું જે છે એમને છાપી નાખવાનું. ચલો હવે બગડો એકવીસને ગુણે એટલે એકવીસ બેતાલીસ, બે પચાના દસ વાય ઓછા તગડો ત્રણને ગુણે ત્રણ તેરી નવ વાય, ત્રણ ચૌદને ગુણે ચૌદ તેરીને બેતાલીસ, તગડો કામ પૂરું કરીને નીકળી જશે. હાલો વાય વાય વાળું કોઈ છે, હા ઓછે ઓછે વધતા એટલે દસના નવ કેટલા થાય ઓછા ઓગણીસ વાય, બેતાલીસ આ વત્તા બેતાલીસ છે ઓલબાઈ છે તો કેવાથી જશે ઓછા બેતાલીસ. ચલો વાય બરાબર બેતાલીસમાં બેતાલીસ જીરો, ઓછા ઓગણીસ છે વયા જશે નીચે. ચલો વાય બરાબર જીરો ભાગ્યા ઓગણીસ એટલે શું આવે જવાબ જીરો. હવે એને આપણે ક્યાં લખવાના છે તો કે આની અંદર એક્સ બરાબર એકવી ઓછા પાંચ વાય દેખાય ત્યાં જીરો નીચે ત્રણ, એકવીસ ઓછા પાંચ ગુણ્યા ઝીરો એટલે ઝીરો નીચે ત્રણ, એકવીસમાં ઝીરો જાય એટલે એકવીસ જ આવે અને નીચે ત્રણ, ત્રણ સત્તા ને એકવી, તેથી એક્સ બરાબર કેટલા આવ્યા સાત. આમ સમીકરણનો ઉકેલ ગણ એક્સ વાય આવી રીતે લખવાનો, ઉકેલ ગણ એક્સ વાય, એક્સ એટલે કેટલા આવ્યા સાત અને વાય છે ઝીરો, ખ્યાલ આવી ગયો. બોક્સ કરીને લખવાનું જેથી તમારો આન્સર છે એકદમ એટ્રેક્ટિવ થાય. ચલો આગળ વાત કરીએ. દસ અને બસો પચાસના વચ્ચે ચારના કેટલા ગુણિતો હશે, સાવ સેલો દાખલો છે. પહેલાં તો દસ અને દસ અને બસો પચાસની વચ્ચે ચારના ગુણિતો મારે જોઈ છે એટલે કે ચાર વડે વિભાજ્યો એવી, તો પેલી સંખ્યા મને ખબર છે બાર છે ને એ ચારનો ગુણિત કહેવાય બરાબર. જો દસ પછી શું આવે તો નવ તો લેવાના જ નથી, એકથી નવ સુધીની સંખ્યા નથી લેવાની, દસથી બસો પચાસની જ વાત કરી છે એટલે દસ પછી અગિયાર ના આવે બાર, તો એ ચારથી વિભાજ્ય છે કે, તો કે ચાર તેરી બાર, હવે ચાર ચાર નાખતું જવાનું, ચારના ગુણિત કહે તો ચાર ચાર નાખતું જવાનું અને પાંચના ગુણિત કહે તો પહેલી સંખ્યા અહીંયા મળે એમાં પાંચ પાંચ નાખતું જવાનું, ત્રણના ગુણિત કીધું હોય તો પહેલી સંખ્યા મળી જાય પછી ત્રણ ત્રણ નાખતું જવાનું એમાં, બારને ચાર સોળ, સોળને ચાર વીસ, હવે છેલ્લી સંખ્યા મારે જોઈ છે તો બસો પચાસને હું ચારથી ભાગું છું, અહીંયા બસો પચાસ એને ભાગીએ ચાર, ચાર છકને ચોવીસ, પાંચમાં ચાર જાય તો એક, ઉપરથી ઉતારે ઝીરો, ચાર દૂને આઠ, દસમાં ત્યાં જાય તો બે. મેં કીધું હતું કે છેલ્લી સંખ્યા જોતી હોય તો એ શેષ અહીંયા ઝીરો કરવી પડે, તો એ બે હું કાઢું તો આમાં એ બે માઇનસ કરવા પડે, પચાસમાં બે જાય કેટલા આવે બસો અડતાલીસ, એટલે છેલ્લી સંખ્યા કઈ હશે ચારથી વિભાજ્યો એવી બસો અડતાલીસ. હવે એમ કીધું છે કે કેટલા હશે તો આની અંદર એન મારે ગોતવાનું છે, લખવાનું શ્રેણી તો મળી ગઈ આપણને. પ્રથમ પદ છે એ શું છે, એ બરાબર બાર, પછી સામાન્ય તફાવત એટલે કે ડી બરાબર એ ટુ માઇનસ એ વન, સોળ માઇનસ બાર, સોળમાંથી બાર છે એટલે કેટલા ચાર, પછી અંતિમ પદ એટલે કે ટી એન અથવા તો એન અહીં કહેવાય એના, હું અહીંયા એન જ લખું, એન છે એ મને આપેલું છે બસો ને અડતાલીસ. હાલો હવે જે આપ્યું છે એનું સૂત્ર મૂકીએ આપણે, એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. ચલો એન એટલે કેટલા બસો ને અડતાલીસ, એ એટલે છે બાર, એન મને ખબર નથી, ડી આપ્યો છે ચાર, બસો અડતાલીસ આ બારને આ બદલે લો એટલે માઇનસ થઈ જાય, ચોગડો એનને ગુણ એટલે ચાર એન, ચાર એકને ગુણ એટલે ચાર એકુ ચાર, આઠમાંથી બે જાય એટલે છ, ચારમાંથી એક જાય એટલે ત્રણ, બેના બે એમનેમ, ઓછા ચારને આ બદલે લઉં એટલે વત્તા થઈ જશે અહીંયાથી ચાર એન એમનેમ, બસો છત્રીસના ચાર થશે બસો ચાલીસ બરાબર ચાર એન, બસો ચાલીસ આ ચારને નીચે લઈ લઉં એટલે અહીંયાથી એન એકલો થઈ જાય, ચાર છક ચોવીસને ઝીરો મૂકી દેવાનો એટલે એન બરાબર કેટલા થયા તો કે સાઈઠ. આમ
10 અને 250 ની વચ્ચે 60 સંખ્યાઓ 4 ની ગુણિત હશે. બરોબર, ખ્યાલ આવી ગયો? તો મિત્રો, અહીં આપણે દાખલા નંબર 40 છે એ પૂર્ણ કરીએ છીએ, અને પછીના વિડીયોમાં આપણે દાખલા નંબર 41 વિશે વાત કરીશું. તો ફરી પાછા મળશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.